નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચે વિશ્વાસ સ્વરૂપ જે નાથદ્વારામાં આવેલું છે તો તમને પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો મારો પૂરેપૂરો જરૂરથી જરૂર જોજો. સ્ટેચ્યુ ઓફ બિલીવ આવવા માંગતા હો તો આ મંદિરથી, નાથદ્વારા મંદિરથી કંઈક 2-4 કિલોમીટર જેવું અંતરને આવેલું છે. જો તમે ઓટોમાં આવી રહ્યા છો તો 100 રૂપિયા જેવો ચાર્જ લઈ બે જણા હશો તો તમારી સાથે. મેં શ્રીનાથજી ટેમ્પલનો વિડીયો અપલોડ કરેલો છે જેમાં કીધું છે કે નાથદ્વારામાં તમે કેવી રીતે પહોંચી શકશો અને અહીંયા રહેવાની સુવિધા શું છે, પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરું છે. તો તમે એ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. તમે અહીંયા પહોંચો ત્યાં તમને હનુમાનજીના દર્શન થશે. આ ગેટ જો, ગેટની બહારથી તમારે ટિકિટ લેવાની હોય છે. દોસ્તો, અહીંયાની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો એની એન્ટ્રી ટિકિટ છે પર પર્સન 200 રૂપિયા. જો તમે ચરણ પાદુકા સુધી જવા માંગતા હો તો, અને ઉપર સ્ટેચ્યુ સુધી તમે જવા માંગતા હો તો એના માટે તમારે 400 રૂપિયા ચાર્જ દેવો પડશે. અને એનાથી ઉપર જો તમે જળ અભિષેક કરવા માંગતા હો તો એને કંઈક 1500-1700 રૂપિયા જેવો ચાર્જ છે, તો એ તમારે દેવો પડશે. તમને અહીંયા આવું બેલ્ટ આપવામાં છે લિફ્ટમાં ઉપર જાના ફિર વાપિસ લેકે ભી આયેગી. અગર આપ પૈદલ જા રહે હો તો યહાં સે પૂરા ઘૂમકી જાના હૈ ઓર યહાં સે 150-200 સીડિયા ઉપર ચઢકે ઉપર જાના હૈ વાપિસ નીચે આના હૈ. ગાડી મેં જાને 150 રૂપિયા પર પર્સન આના ઓર જાના લેકે જાયેગી ઓર લેકે. દોસ્તો, તમને અહીંયા ગેટ આગળ તમને ગાડીઓ મળી જાય છે. તમને 150 રૂપિયામાં શિવજીના ચરણો સુધી લઈ જતા હોય છે. અને જો તમે ચાલતા જોવો તો તમે ચાલતા પણ જઈ શકો છો. તમે જો વધારે પડતું ગ્રુપ હોય, મોટું ગ્રુપ હોય તો તમને આવી ટ્રેન જેવી ગાડીમાં લઈ જવામાં આવતા હોય છે. પરંતુ જો તમે ઓછા જવા હોય તો તમને ગોપની ગાડી આવે છે એમાં લઈ જવામાં આવતા હોય છે, જેના 150 રૂપિયા જેવો ચાર્જ લેતા હોય છે. આપણે જવાના છીએ ચાલતા અને અહીંથી તમને જોઈ રહ્યા છો મૂર્તિ તમને દેખાવાની ચાલુ થઈ જતી હોય છે. અહીંયા તમને પૂરો મેપ આપેલો છે ક્યાંથી ક્યાં જવાની પૂરી ડિટેલમાં તમને માહિતી અહીંયાથી મળી રહેશે. અહીંયા તમને આવતા અહીંયા ગણપતિના દર્શન થશે, તે ઉપરાંત હનુમાનજીના પણ દર્શન થશે. આ શિવલિંગ પણ આવેલું છે અને અહીંયા પહોંચો એટલે તમે જોયો છો બિલકુલ નજીકથી તમને શિવજીની મૂર્તિના દર્શન થશે. તમે જોઈ રહ્યા છો બહારની પાસે બહુ ખૂબસૂરત વ્યૂ તમને જોવા મળે છે શંકર ભગવાન. તો આપણે તમને ત્યાં સુધી પહોંચાડશો અને પૂરો વ્યૂ બતાવવાની કોશિશ કરવાના છીએ. આ તમે જોઈ રહ્યા છો શિવજીની ખૂબસૂરત મૂર્તિ તમને જોવા મળશે. જેમ જેમ નજીક જશો તેમ તેમ તમને બહુ જ મોટી મૂર્તિ જોવા મળશે. અહીંયા તમને શિવજીનું વાઘ એ નંદી પણ તમને જોવા મળશે. અહીં નંદીની મૂર્તિ પણ બહુ મોટી બનાવવામાં આવી છે અને જે શિવજીની મૂર્તિને બિલકુલ સામે બનાવવામાં આવેલી છે શિવજી સામે જોતા. અહીંયાથી તમારે કોઈ 100 જેવા સ્ટેપ બીજા ચડીને મૂર્તિ સુધી પહોંચવાનો હોય છે. આ મૂર્તિની હાઇટની વાત કરીએ તો 379 ફૂટ ઊંચી આ મૂર્તિ છે અને ઉપર સુધી આપણે જવાનું હોય છે. જો જળ અભિષેક કરવા માંગતા હોય તો 351 ફૂટથી તમે જળ અભિષેક કરી શકો છો. આપણે મૂર્તિ સુધી પહોંચી ચૂક્યા છે. જે સામે જોઈ રહ્યો છો ગેટ, જો તમારે ઉપર સુધી જવું હોય તો એ ગેટની અંદર તમારે જવાનું હોય છે. તો ઉપરની સાઈડ જોઈ રહ્યો તો આજે જે ભાગ છે ત્યાં ગ્લાસ બનેલો છે. આ જગ્યા તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી તમારે જવાનું. જો ઉપર તમે ગ્લાસની ટિકિટ લો છો 200 રૂપિયા એક્સ્ટ્રા લેશે તેની માટે જવા મળે છે. ત્યાં ગ્લાસ સુધી જઈ શકો. ત્યાં તમને ત્રિશુલ દેખાશે. બીજી ગેલેરી ઓલી બાજુની સાઈડ છે જ્યાં તમને સ્નેક નાગ દેખાશે. તો તમે એ વ્યૂનું દર્શન કરવા માટે જવું હોય તેની માટે અલગથી 200 રૂપિયા ચાર્જ દેવો પડશે. સામે જોઈ રહ્યો છો જે શિવજીની મૂર્તિ છે ત્યાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલું છે અને તેની પાછળની સાઈડ કેન્ટીન આવેલી. બૂટ ચંપલ મૂકવાની માટે પણ અહીંમાં સુવિધા છે. તો તમારે બૂટ ચંપલ ઉતારીને જવું પડતું હોય છે. અહીંયાથી જો તમારે ઉપર જવાની એન્ટ્રીની ટિકિટ ના લીધી હોય અને તમારે અહીંથી લેવી હોય તો અહીંથી પણ તમે લઈ શકો છો.
દોસ્તો અત્યારે આપણે બેઠા છીએ વેઇટિંગ લિસ્ટમાં. અહીંયા વેઇટિંગ રૂમ બહુ મોટો આવેલો છે, તો અહીંયા વન બાય વન બધાને મોકલવામાં આવતા હોય છે લિફ્ટ દ્વારા ઉપર સુધી. તો આપણે લિફ્ટ દ્વારા ઉપર જશો ને તમે જોઈ રહ્યા છો અહીંયા વેઇટિંગ રૂમ બહુ જ મોટો બનાવેલો છે. આ તમે જોઈ રહ્યા છો સ્નેક નાગને, તમને અહીંથી સ્નેક નાગના દર્શન થશે. અને નીચે તમે જોઈ રહ્યા છો શંકર ભગવાનના ચરણ. અહીંયાથી તમને કંઈક આવો વ્યૂ જોવા મળતો હોય છે ઉપરથી, તમે જ્યારે ઉપર પહોંચો છો ત્યાંથી. આ તમે જોઈ રહ્યો નીચેનો વ્યૂ જોવા મળે સર્કલથી આપણે ઉપર સુધી, અને વચ્ચે નંદીના દર્શન તમે થશે જોવા મળશે, અને ત્યાંથી તમારે ઉપર આવો સુધી આવવાનું હોવું જોઈએ. તમે જો ગ્લાસ બ્રિજ પર આવી રહ્યા છો તમને થોડુંક બીક લાગશે, પરંતુ એટલું બધું તમે થોડી વાર અંદર જતા રહ્યા પછી તમને એટલું બધું બીક નહીં લાગે. દોસ્તો જો તમે અહીંયા આવી રહ્યા છો તો તમને પહેલાં કહેતો તમે ગ્લાસ બ્રિજ પર ઉપરથી ઊંચાઈમાંથી બીક લાગતી હોય તો આ 200 વાળી ટિકિટ ના લેતા એમને જ આવી જજો, નીચે ચરણ પાદુકાના દર્શન કરી લેજો. પરંતુ જો તમે બીક ના લાગતી હોય તો ગ્લાસ બ્રિજ ઉપર તો જ આવજો. આ ગ્લાસ બ્રિજ શિવજીના માથાના ભાગમાં બનેલો છે, પાછળની સાઈડથી આપણે ગરદનની બાજુમાં થઈને આપણે જવાનું હોય છે. આપણે અત્યારે બીજી સાઈડ પહોંચી ચૂક્યા છીએ. અહીંથી તમે જોઈ રહ્યા છો અહીંયાથી તમને ત્રિશુલ જોવા મળશે. જો દોસ્તો તમે માત્ર શિવજીના પગ સુધી જવા માટેની ટિકિટ લીધી 200 રૂપિયાની, તો તમે સામે સીડી જોઈ રહ્યો છો સીડી જોઈને શિવજીના પગ સુધી જઈ શકો છો. પરંતુ જો 400 વાળી ટિકિટ લીધો તો ત્યારે તમે અહીંયા પણ જઈ શકો છો, તે ઉપરાંત ઉપર સુધી પણ પહોંચી શકો છો. તમે અહીંયા શિવજીના પગ જોઈ રહ્યા છો, બહુ જ મોટા પગ જોવા મળશે તમને. અહીંયા અંગૂઠાની સાઈઝ તમે જોઈ રહ્યા છો બહુ મોટી સાઈઝમાં છે, અને અહીંયા આવો છો તો ભગવાનના દર્શન કરી લેજો. જો મિત્રો તમે અહીંયા 200 રૂપિયાની ટિકિટ લો છો તો તમારે અહીંયા પગ તમે જોઈ રહ્યા છો મારી પાછળ પગ, ત્યાં સુધી તમે આવી શકો છો, તેના દર્શન કરી શકો છો. અને જો તમે 400 વાળી ટિકિટ લો છો તો તમારે છેક ઉપર સુધી તમે જવું હોય તો ત્યાં સુધી ગિરિ સુધી જઈ શકો છો. એને ઓલરેડી મેં આપણે જયારે પહોંચીને આવી ચૂક્યા છીએ તેનો વિડીયો મેં બનાવેલો છે, તો ચેક કરી લો. અહીંયાથી તમને કંઈક આવો વ્યૂ જોવા મળશે. આવું તમને ટેમ્પલેટ મળી જશે જેના દ્વારા તમને ખબર પડશે ક્યાં ક્યાં જવાનું છે. અને આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં ફ્રીમાં વોટર તમને મળી જશે, તે વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયાની પાણીની બોટલની વાત કરીએ તો 30 રૂપિયા જેટલો ચાર્જ લઈ લેજો.
બીજું કે તમે જ્યારે તમે એન્ટ્રી કરો છો ત્યાંથી તમારે અહીંથી ફરીને તમારે ચાલીને આવવું પડતું હોય છે, ત્યાં સુધી પહોંચવાનું હોય છે અને અહીંથી પછી પ્રગતિ કરીને તમે ઉપર સુધી જવાનું હોય છે. દોસ્તો આ તમે જોઈ રહ્યા છો રાતનો વ્યૂ, કંઈક રાતે તમે અહીંયા રોકાવ છો તો તમને કંઈક આવો નજારો જોવા મળશે. દોસ્તો અહીંયા ગેમ ઝોન ને એડવેન્ચર પાર્ક આવેલા છે, તે ઉપરાંત ઝીપ લાઇન પણ આવેલી છે, તો તે બધી એક્ટિવિટી કરવી હોય તમારે તો અહીંયા તમે કરી શકો છો. અહીંયા તમે જોઈ રહ્યા છો અહીંયા કંઈક આવા પાણીના ફુવારા આવેલા છે, જે મ્યુઝિક વાગતું હોય છે એ પ્રમાણે ચેન્જ થતા રહેતા હોય છે. આ તમે જોયું છે એડવેન્ચર પાર્ક, એની ટિકિટો તમને અહીંયાથી જ મળી રહેતી હોય છે, તો તમે એડવેન્ચર કરવા માંગતો હો તો અહીંયા તમે કરી શકો છો. જો દોસ્તો તમે રાતના સમયે રોકાઈ રહ્યા છો તો 8 વાગે દરરોજ 8 વાગે અહીંયા 3D રિઝર્વેશન થતો હોય છે, જે તમારે જોવું હોય તો રાતે 8 વાગે સુધી રોકાવવું પડે છે અને બિલકુલ ફ્રીમાં હોય છે અને અહીંયા મૂર્તિની સામે બહુ બધી જગ્યાઓ છે, ત્યાં તમે બેસીને આ શો જોઈ શકો છો. આ લાઇટ શો 15-20 મિનિટ સુધી આ થતો હોય છે. રાતના સમયે તમને બહારથી ઓટો મળી રહેતી હોય છે તો કોઈ જાતની પ્રોબ્લમ નહીં થાય રિટર્ન જવા. તો દોસ્તો કેવો લાગે તમને મારો વિડીયો મને કમેન્ટ કરીને જરૂરથી જરૂર બતાવજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બેલ આઇકન જરૂર પ્રેસ કરજો તાકી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.